પ્રથમ તો કે પાંચ વાગ્યાનો સમય એટલે એવું કહેવામાં આવે કે ભાઈ થિયરીની સમજૂતી અને પરીક્ષા લક્ષી દાખલા ઓકે તમારે જે પરીક્ષામાં દાખલા પૂછવાના હોય એ દાખલા પણ થિયરી ટાઈપ દાખલા એવું કહેવાય છે સાહેબ કે પાંચ વાગ્યાનો સમય ને એટલે ભૂખનો સમય ઘણા લોકો પાંચ થી છ ના વચ્ચે અથવા ચાર થી છ ની વચ્ચે નાસ્તો કરતા હોય ઘણા બધા એવા હોય તમે પણ આગળ જતા કોઈ પણ કંપનીમાં જોબ કરશો અથવા પોતાની કંપની નાખશો એટલે પાંચ વાગે ને એટલે તમને ભૂખ લાગે તમે જ્યારે એકથી સાત ધોરણ અથવા તો એકથી છ ધોરણ ભણતા ને પાંચ વાગે આવે ને સીધું બેક મૂકી અને તમે નાસ્તો કરતા તો મને ક્યારેક ક્યારેક એવું થાય કે મારી પાસે જે બાળક ભણે છે એ ભૂખ્યો ન ભણવો જોઈએ માહી મારી પાસે જે બાળક ભણે છે એ ભૂખ્યો ન ભણવો જોઈએ સાચી વાત કે ખોટી વાત હા ભૂખ તો બધાને લાગી છે તો તો તમારી માટે મેં પહેલાં કીધું તું એમ તમારી માટે નાસ્તો લઈને આવ્યો છો આ ક્યાંનો નાસ્તો છે અને આને શું કહેવાય તમારે મને જણાવવાનું રહેશે કે આ નાસ્તો ક્યાંનો છે અને આને શું કહેવાય હા હા આ પેલા તો એમ કયો આ નાસ્તો છે ક્યાંનો ફેમસ એ નાસ્તા કાં કા ફેમસ હે યસ અને આને કેવાય શું ઈસકો ક્યાં બોલતેસળ પાવ અચ્છા યસ શેવ ઉસળ

આજમાં નિમિતા ગાર્ડન ત્યાંથી આગળ પેલું પેલું નાવાનું ને એન્જોય એડવેન્ચર પાર્ક ને એવું છે કંઈક હા અતાપી વાહ વાહ અતાપી લઈને ગયા તા ગયા વર્ષે હેડી તો ત્યાં જ ગયા વડોદરાની ઉતર્યા વડોદરા ઉતરી અને ત્યાં જ તેને આવું ખાધું હતું એટલે મને યાદ રહી ગયું મેં કીધું આજે બાળકોને આપણે ખવડાવી દઈએ ઓકે ચાલો તો હવે ભણવા તરફ આપણે આગળ વધીએ તો ખાઈ લીધું હશે બધાએ યસ આપણે ખાતું જોઈ ગયા હતા ગઈ કાલે ઓકે આપણે ગઈ કાલે ખાતા જોઈ ગયા હતા ખાતા એટલે શું તો કે કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારને એક વ્યવસ્થિત જગ્યાએ નોંધવાનું આપણે એને કહેતા હતા ખાતા રાઈટ આ જે ખાતું છે ને એ ખાતરાના પ્રકાર આપણને પરીક્ષામાં પૂછાય એક ગુણમાં ખાતાના પ્રકાર પૂછાય પરીક્ષામાં કે ખાતાના પ્રકાર જણાવો શું પૂછાય ખાતાના પ્રકાર જણાવો તો કે ખાતાના બે પ્રકાર છે બિનવ્યક્તિ ખાતા અને વ્યક્તિ ખાતા રેડી પરીક્ષામાં પૂછા તો એક માર્કનો સવાલ

ખાતાના પ્રકાર તો કે સાહેબ ખાતાના બે પ્રકાર વ્યક્તિ ખાતું ખાતું અને રેડી ખાતાના પાછા બે પ્રકાર માલ મિલકત ખાતું ઉપજ ખર્ચ ખાતું આમ જોવા જઈએ ને આમ જોવા જઈએ ને તો આપણે ગણવાનું ત્રણ વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું ખાતું ઉપજ ખર્ચ કારણ કે આ તો આના બે પ્રકાર છે રેડી પરીક્ષામાં જો સવાલ પૂછાય તો પરીક્ષામાં લખવાનું વ્યક્તિ ખાતું અને બિનવ્યક્તિ ખાતું અથવા બિન વ્યક્તિ ખાતું કે વ્યક્તિ ખાતું તો ખાતાના બે પ્રકાર વ્યક્તિ ખાતું બિન વ્યક્તિ ખાતું બિન વ્યક્તિ ખાતાના બે પ્રકાર માલ મિલકત ખાતું ઉપજ ખર્ચ ખાતું સાહેબ ઓ સાહેબ આ તમે કીધું તો ખરા પણ આ જે વ્યક્તિ ખાતું છે એમાં કોનો કોનો સમાવેશ થાય જે વ્યક્તિ ખાતું છે એમાં કોનો કોનો સમાવેશ થાય તો કે આ જે વ્યક્તિ ખાતું છે ને એમાં કુદરતી વ્યક્તિનો સમાવેશ થાય વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય તો કે કુદરતી વ્યક્તિ કૌશલભાઈ શેફાબેન શ્રેયાબેન માનસીબેન પ્રિયાબેન હાર્દિકભાઈ આયુષભાઈ હર્ષજીભાઈ નેનસીબેન આ બધા વ્યક્તિ રેડી પછી બીજું કાયદેસરની

પછી અતાપી વંડરલેન્ડ પછી એક્સ વાય ઝેડ જેટલું પણ છે તમે આમ ગેટની બહાર નીકળો ને ગેટની બહાર જેટલી જેટલી પણ દુકાનો છે ને એ બધી જ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય શું કહેવાય કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ખબર પડી ગઈ ઓલ ઇન વન બધું જ કુદરતી વ્યક્તિમાં આપણે બધા સજીવો આવીએ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં અમદાવાદ કો ઓપરેટિવ બેંક રાજકોટ કો ઓપરેટિવ બેંક વરાછા કો ઓપરેટિવ બેંક સુરત કો ઓપરેટિવ બેંક પછી મહેસાણા કોઓપરેટિવ ઓપરેટિવ બેંક બધું મતલબમાં ટોટલી જે પણ હોય એ બધું જ સેમ આવે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં પછી તો કે સાહેબ કુદરતી વ્યક્તિ હોય એટલે લેણદાર અને દેવાદાર તો આવે જ ને લેણદાર દેવાદાર આવે જ ને કુદરતી વ્યક્તિ હોય તો લેણદાર દેવાદાર કોણ હોય સાહેબ કુદરતી વ્યક્તિ જ હોવાના છે રેડી તો વ્યક્તિ ખાતામાં એ બધાનો સમાવેશ થાય ક્લિયર વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય વ્યક્તિ ખાતામાં કોનો કોનો સમાવેશ થાય ઓલ ક્લિયર રેડી ઓકે બીજું આવે છે બિન વ્યક્તિ બિન વ્યક્તિમાં પાછું માલ મિલકત માલ મિલકતમાં સાહેબ ટોટલી પ્રકારનો માલ આપણે જોઈ ગયા માલ કોને કહેવાય તો કે જે વસ્તુ વહેંચવા માટે જે પણ ખરીદીએ એને આપણે શું કહેશા માલ અને મિલકત કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા મિલકત કોને કહેવાય એ પણ જોઈ ગયા કે સાહેબ જે વસ્તુની ખરીદી વેચાણ માટે નહીં પરંતુ વાપરવા માટે હોય એટલે મિલકત બે પ્રકારની હતી ચાલુ મિલકત બિન ચાલુ મિલકત અવાસ્તવિક મિલકત ચાલુ મિલકત એટલે કે એક વર્ષ કરતાં ઓછો સમયગાળો હોય બિનચાલુ મિલકત સ્થિર મિલકત એટલે કે એક વર્ષ કરતાં વધુ સમયગાળા માટે હોય રેડી ચેપ્ટર નંબર એકમાં જોઈ ગયા હતા ચેપ્ટર નંબર એકમાં જોઈ ગયા હતા પછી જે કાંઈ પણ રોકાણ કરો છો રોકાણ કરો છો કોઈ રોકડ શિલ્લક હોય અથવા કોઈ બેંક શિલ્લક હોય આ બધું જ સેમ આવે માલ મિલકત ખાતામાં ક્લિયર વ્યક્તિમાં બધા વ્યક્તિઓ માલ મિલકત ખાતામાં માલ અને બધી મિલકતો ચાલુ મિલકત બિનચાલુ મિલકત સ્થિર મિલકત કાયમી મિલકત જે પણ મિલકત હોય એ બધી આવે થઈ ગયો ઉપજ ખર્ચ ખાતામાં સાહેબ તો કે ઉપજ ખર્ચ ખાતામાં જેટલા પણ ખર્ચ છે જેટલું પણ નુકસાન છે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે બીજું સાહેબ શું આવે તો કે જેટલી ઉપજ છે જેટલી આવકો છે એ ઉપજ ખર્ચ ખાતામાં આવે

ધંધા માટે જે પણ મિલકત કહેવાય એ બધું જ ધંધા માટે જે પણ માલ કહેવાય એ બધું જ ઉપજ ખર્ચ ખાતામાં કોનો સમાવેશ થાય સાહેબ તો કે ખર્ચ અને નુકસાન ઉપજ અને આવક આ ખાતાના પ્રકાર રેડી આવું પરીક્ષામાં ન પૂછાય મેં લખ્યું છે ને મેં મારી જાતે એવું પરીક્ષામાં ન પૂછાય ખાલી પરીક્ષામાં આટલું જ પૂછાય જે અંદર છે રેડી પરંતુ તમારે જે નોટબુક બનાવો છો એ નોટબુકમાં તમારે લખી નાખવાનું છે કે આટલી એટલે સમાવેશ થાય છે ઓકે ચાલો તો એકદમ ક્લિયર ખાતાના બે પ્રકાર વ્યક્તિ ખાતું બિનવ્યક્તિ ખાતું વ્યક્તિ ખાતું સિંગલ હોય બિનવ્યક્તિના બે પ્રકાર ઉપજ ખર્ચ ખાતું માલ મિલકત ખાતું સોરી માલ મિલકત હયાસ ઉપજ ખર્ચ ખાતું અને માલ મિલકત ખાતું હવે તો કે હવે મેન આવે છે ખાતાના પ્રકાર અને એના ઉધાર જમાના નિયમો ખાતાના પ્રકાર અને એના ઉધાર જમાના નિયમો હેડી આ સો એ સો ટકા તમારે દસ વાર લખવું હોય પંદર વાર લખવું હોય વીસ વાર લખવું હોય પચીસ વાર લખવું હોય આ સ્લાઇડ છે એ આખી આખી સ્લાઇડ જ્યાં સુધી ન ત્યાં સુધી તમારો પીછો નહીં છોડે એટલા માટે મેં આ લીધી છે 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 સ્લાઇડ અને ઉધાર જમાના નિયમો સાહેબ કઈ રકમ ઉધાર કરવી દ્વિ નોંધીનામા પદ્ધતિ આપણે દ્વિ નામા પદ્ધતિ એક અસર ઉધાર એક અસર જમા તો સાહેબ કોને ઉધાર કરવો કોને જમા કરવો એ આજે આ સ્લાઇડમાં આપણને ખબર પડશે કે કોને ઉધાર કરવો કોને જમા કરવો તો સૌપ્રથમ વ્યક્તિ ખાતું સૌપ્રથમ વ્યક્તિ ખાતું એ વ્યક્તિ ખાતામાં કુદરતી વ્યક્તિ આવી જાય લેણી હુંડી દેવી હુંડી આવી જાય આનો નિયમ શું છે સાહેબ ઉધાર જમાનો તો કે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા જે વ્યક્તિ લાભ લે છે એનું ખાતું ઉધાર કરવાનું અને જે વ્યક્તિ લાભ આપે છે એનું ખાતું શું કરવાનું જમા કરવાનું હેડીને ફોર એક્ઝામ્પલ માની લો કે રૂપિયા દસ હજારનું વેચાણ કર્યું રેડી ને રૂપિયા દસ હજારનું વેચાણ કર્યું મારો ધંધો છે આવું છે મારો ધંધો અને આ કોઈ છે ગ્રાહક ગ્રાહક વેચાણ કર્યું તો આમાં લાભ લેનાર કોણ આમાં લાભ લેનાર કોણ ભાઈ ગ્રાહક લાભ લેનાર કોણ ગ્રાહક એટલે લાભ લેનાર ખાતે શું થાય ઉધાર આ આ માત્ર ઉદાહરણ છો હકીકત સાથે કોઈ સંબંધ નથી આ તો ખાલી ઓલું છે અને લાભ આપનાર કોણ ધંધો કે લાભ આપનાર કોણ ધંધો લાભ લેનાર કોણ ગ્રાહક સિમ્પલ એટલે ખબર પડી ગઈ કે વ્યક્તિ ખાતાનો નિયમ શું લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા

માલ કે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત જાય તો જમા રેડી આવે તો ઉધાર જાય તો જમા સિમ્પલ આપણે એવું લખ્યું હોય કે રૂપિયા દસ હજારનું વેચાણ રોકડેથી કર્યું દસ હજારનું ઉધાર વેચાણ રોકડેથી કર્યું હવે મને કોઈ કહેશે

ઉધાર રેડીને આની બદલે આપણને એવું કીધું હોય કે રૂપિયા દસ હજારનું દસ હજાર ની ખરીદી કરી ખરીદી રોકડેથી કરી સિમ્પલ સાહેબ ખરીદી કરો તો રોકડ જાય જાય તો જમા સિમ્પલ ને

શું જમા થાય જમા શું કરશું જમા રેડી રોકડ જાય રોકડ જમા તો આ ફર્નિચર ને શું કહેવાય ફર્નિચર ને શું કહેવાય અરે કેવું માણે છે યસ મિલકત તો મિલકત આવી ને

હજી આવશે ધીમે ધીમે ત્યારે ઇન ડિટેલ આપણે જોશું ટેન્શન નહીં ઉપજ ખર્ચ ખાતું ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે સાહેબ તો કે ખર્ચ કે નુકસાન ઉધાર આવક કે ઉપજ જમા જેટલા જેટલા ખર્ચ થાય એ બધા ઉધાર કરવાનો જેટલું નુકસાન જાય એ બધું ઉધાર કરવાનું આવક કે ઉપજ જમા હું એક વ્યવહાર લખું છું હો દસ હજાર પગાર ચૂકવ્યો આમાં એક તો તમને ખબર પડી ગઈ હશે આ ત્રણેયનું મિક્સ મિક્સ છે આ બધું આવે આની તૈયારી દસ હજાર પગાર ચૂકવ્યો ચાલો ઉધાર શું થાય કયો તો મને ઉધાર શું થાય રોકડ ઉધાર શું કરવું મારે કયો તો ખર્ચ

જાય રોકડ જાય એટલે રોકડ મિલકત માં આવે જાય તો જમા તો અહીંયા રોકડ શું થાય જમા એટલે રોકડ જાય તો જમા એક અસર થઈ ગઈ બીજી અસર શું ચૂકવ્યું તમે સાહેબ પગાર ચૂકવો પગાર ચૂકવો તો ધંધાને ખર્ચ થાય કે ઉપજ થાય પગાર ચૂકવો તો ધંધાને ખર્ચ કે ઉપજ ખર્ચ પગાર ચૂકવો તો ધંધાને થાય ખર્ચ તો પગાર ખાતે ઉધાર સિમ્પલ બે ભેગું કીધું કરવાનો ભેગું હોય એક અસર આમાંથી આવી એક અસર આમાંથી આવી પગાર છે ને પગાર અહીંથી આવ્યો પગાર ચૂકવો એટલે ધંધા માટે ખર્ચ તો પગાર ઉધાર રોકડા ચૂકવો તો રોકડ જાય જાય તો જમા થઈ ગયો એક અસર ઉધાર એક અસર કહું છું કે આવડી ગયું એટલા માટે એક જ અસર ખબર પડવી જોઈએ એક અસર ખબર પડી ગઈ ને એટલે બીજી આપોઆપ આવડી જશે રેડી આવું બધું જ છે ટોટલી ચેપ્ટર નંબર ચાર પાંચ છ સાત આઠ નવ દસ બધું જ આ છે બધું જ આ આજના ઉપર બધું જ ફરી ફરી વખત વખત ત્રીજું ચેપ્ટર છે છે થોડું અલગ વ્યક્તિ ખાતું વ્યક્તિ ખાતાનો નિયમ શું તો કે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા જે વ્યક્તિ લાભ લે છે એ ઉધાર જે વ્યક્તિ લાભ આપે છે

મેરે તો સમજાવું છું બેન કેમ એમ કરે છે થઈ ગયો વ્યક્તિ ખાતું શું તો કે સાહેબ ખરીદી કોણ કરે તો કે સાહેબ ખરીદી કરે ભૂલાઈ ગયો ખરીદી કોણ કરે અ ખરીદી કોણ કરે ગ્રાહક આ ગ્રાહક નું બીજું નામ શું હતું ગ્રાહક ગ્રાહક નું બીજું નામ વેરી ગુડ યાર બહુ મસ્ત

ગ્રાહક ઉદાહરણ નામ આવશે વ્યક્તિનું નામ આવશે ઓકે અહીંયા દેવાદાર ગ્રાહક એવું નહીં વ્યક્તિનું નામ આવશે અને જે વ્યક્તિ લાભ આપનાર છે લેણદાર વેપારી એનું ખાતું શું થાય જમા થાય વ્યક્તિનું નામ હશે કોઈ પણ રમેશભાઈ સુરેશભાઈ પંકજભાઈ કે જે પણ હોય એ ઓકે ચલો આ વ્યક્તિ ખાતું થઈ ગયું માલ મિલકત ખાતું સાહેબ માલ મિલકત ખાતાનો નિયમ સિમ્પલ નિયમ આવે તો ઉધાર જાય તો જમા મિલકત આવે ફર્નિચર આવે તો ઉધાર ફર્નિચર જાય તો જમા મકાન આવે તો ઉધાર મકાન જાય તો જમા રોકડ રોકડ આવે આવે તો 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 ઉધાર ઉધાર જાય જાય જમા જમા મિલકત મિલકત ડન માલ મિલકત નું એકદમ સિમ્પલ છે આવે તો ઉધાર જાય તો જમા જે પણ મિલકત હોય પેન પેન આવે તો ઉધાર જાય તો જમા સિમ્પલ ત્રીજું ઉપજ ખર્ચ ખાતું ત્રીજું શું છે ઉપજ ખર્ચ ખાતું ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું ખર્ચ કે નુકસાન ઉધાર આવક કે ઉપજ તો જો સિમ્પલ સમજો પગાર મળ્યો પગાર ચૂકવ્યો રેડી ધ્યાનથી જોજો પગાર મળ્યો પગાર ચૂકવ્યો ઉપરનું પેલા લઈએ આનું પેલા લઈએ ઉધાર જમા કરવી હો ઉધાર જમા કરવી ઉધાર જમા હાલો મળ્યો 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 સાહેબ પગાર તો મારી પાસે રોકડ આવી આવે તો રોકડ ઉધાર હેડી હવે જમાનું જ વિચારવાનું એવું ને પગાર મળે તો ધંધાને ખર્ચ થાય કે ઉપજ થાય પગાર મળે તો ધંધાને ખર્ચ કે ઉપજ તો કે સાહેબ ઉપજ થાય પગાર જમા સિમ્પલ એનાથી વિરુદ્ધ એનાથી વિરુદ્ધ ચૂકવ્યો ચૂકવો તો રોકડ આવે કે જાય ચૂકવો તો રોકડ આવે કે જાય 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 તો રોકડ

જોતા જઈશું ઓકે બે અસર વાળા હજી આવશે આવશે બહુ બધા એક્ઝામ્પલ આવશે આખે આખું આપણું ભણવાનું જ બે આ છે હો આખે આખું ભણવાનું જ આના ઉપર છે બહુ બધા આવશે ઉદાહરણ હેડી પણ આટલું ભૂલતા નહીં આ લે આ ઉપરથી કઈક આવી ગયું એટલું ભૂલતા નહીં ચાલો હવે તો કે ચેપ્ટર બે છે ને એ ચેપ્ટર બે ની અંદર તમારી શાળાકીય પરીક્ષામાં જે પણ દાખલા પૂછાવાના હોય ને એ છે તમારી શાળાકીય પરીક્ષામાં પૂછાય પરીક્ષામાં પૂછાય નીચેના વ્યવહારો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર સમજાવો શું પૂછાય પરીક્ષામાં નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક સમજાવો બે ગુણ માં પૂછાય કેટલા માર્ક માં બે ગુણ એનો મતલબ એમ થયો કે એકનો અડધો માર્ક થાય એકનો કેટલો માર્ક થાય અડધો માર્ક રેડી હવે સિમ્પલ છે સાહેબ આર્થિક ગઈ કાલે જોઈ ગયા પૈસા પૈસા હોય ને તો આર્થિક નો હોય તો બિન આર્થિક સિમ્પલ ચાલો પહેલો વ્યવહાર દસ હજારની મિલકત ખરીદી ચાલો આર્થિક કે બિન આર્થિક દસ હજાર ની મિલકત ખરીદી

સર કેમ આર્થિક કઈ ખબર ન પડી ચલા આર્થિક કેમ કઈ ખબર ન પડી સિમ્પલ છે બાર હજારની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી પૈસા આવ્યા લેવડ દેવડ થઈ પૈસા આવ્યા આજ નહીં તો કઈ નહીં ભવિષ્યમાં આવવાના છે સિમ્પલ આર્થિક હેડી ને હવે ખબર પડી પૈસા આજ નહી તો કાંઈ નહી ભવિષ્યમાં આવવા જોઈએ જોઈએ ખબર પડી ગઈ આજ નહી ભવિષ્યમાં મહિના પછી બે મહિના પછી પાંચ મહિના પછી દસ મહિના પછી લેવડ દેવડ થાવી જોઈએ રેડી આ આ મારી શું કહેવાય શું કહેવાય મને એમ પૂછે સાહેબ શાક એટલે શું ભાઈ શાખ એટલે શું કે ભાઈ હેડી ને શાખ એટલે ઉધાર ઉધારમાં તમે તેલના ડબ્બા લઈ આવો છો ઘઉં લઈ આવો છો કે નહીં શાક કહેવાય શાક હોય તો આપે નકર નું આપે પપ્પા એમ કીધું હોય કે પાંચ તેલના ડબ્બા લખાય તો જાય તો ઓલા પણ ગેટે થી પછી આપણે ગેટે ગયા હોઈએ પાંચ તેલના ડબ્બા આપો ને મારા પપ્પાએ કીધું છે પપ્પાની શાખ હોય તો એ તેલના ડબ્બા ઉધાર આપે શાખ હોય તો ને એમ કહી દે કે તારા પપ્પાને કહેજે કે જ્યારે પૈસા દેવા આવે ને આગળના ત્યારે બીજા લઈ જાય નો હોય તો આવું એટલે શાખ ચલો વીસ હજારની મિલકત વેચી કેવો વ્યવહાર આર્થિક વ્યવહાર વીસ હજાર વીસ હજારની મિલકત વેચી મિલકત જાય છે બદલામાં રોકડા આવે છે લેવડ દેવડે રૂપિયા વીસ હજાર ની મિલકત મીરાને શાખ પર વેચી કેવો વ્યવહાર હજી બિન આર્થિક દીકરો થાય છે કેવો વ્યવહાર આર્થિક વ્યવહાર હરી પરીક્ષામાં પૂછાય હો પરીક્ષામાં પૂછાય આવી રીતના જ પૂછાય પરીક્ષામાં કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક સમજાવો બે ગુણ એકનો અડધો માર્ક તમારી જે ચોપડી છે ને એનું જે સ્વાધ્યાય છે ને હે એમાં બહુ બધું લાંબુ લિસ્ટ છે એવું પરીક્ષામાં પૂછાતું નથી પણ શું પૂછાય છે ઉદાહરણ પૂછાય છે ઉદાહરણ ઉદાહરણ ગુજરાતની કોઈ પણ શાળા હોય ગુજરાતની કોઈ પણ શાળા હોય વર્ષો થા ચેપ્ટર નંબર બે માં ઉદાહરણમાંથી જ આવે છે આવે છે ને આવે છે જ હેડી સ્વાધ્યાયમાં જે છે ને સ્વાધ્યાયમાં એમાંથી નથી આવતું એ હું કરાવીશ તો ખરા જ પણ આ તો વાત કરું છું ઓકે ચાલો નીચેના વ્યવહાર રોકડ છે કે ઉધાર જણાવો ભાઈ રોકડ છે કે ઉધાર જણાવવાનું છે ઉધારની મને ખબર છે સાહેબ ઉધારની મને ખબર છે વ્યક્તિનું નામ આપ્યું હોય શાખ શબ્દનો ઉપયોગ આપ્યો હોય તો ઉધાર ચાલો રૂપિયા પાંચ હજાર પગારના ચૂકવ્યા રોકડ વ્યવહાર રોકડ વીમા પ્રીમિયમ વીમા ના ભર્યા સાહેબ છેલ્લો શબ્દ ભર્યા રોકડ રૂપિયા બસો નો માલ નમૂના તરીકે મફત મળ્યો બસો નો માલ નમૂના તરીકે મફત મળ્યો મફત ઉધાર એનો મતલબ એમ કે ભવિષ્યમાં પૈસા ચૂકવવાના છે રોકડ એનો મતલબ એમ કે પૈસા ચૂકવી દીધા છે રોકડ હોય તો પૈસા ચૂકવી દીધા હોય હેડી અને ઉધાર હોય તો પૈસા ભવિષ્યમાં ચૂકવાના હોય

પાંચ હજાર નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટ માંથી કે છે યસ સાહેબ કેમ ઉધાર કેમ મને એ જ પ્રશ્ન થાય સાહેબ ઉધાર કેમ યસ નામ આવ્યું શ્રીજી શ્રીજી ફર્નિચર ફર્નિચર તમને શું કીધું તમારા ગેટની બહાર તમે નીકળો જેટલી દુકાનો છે ને બધી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ શ્રીજી ફર્નિચર આ એક નામ છે ભાઈ ફર્નિચર શું છે નામ છે જો આટલું હોત ને રૂપિયા પાંચ હજાર નું ફર્નિચર ખરીદ્યું આમ હોત ને હવે કેવો વ્યવહાર થઈ ગયો તો કે સાહેબ હવે રોકડ વ્યવહાર થઈ ગયો હેડી ને રૂપિયા પાંચ હજાર નું ફર્નિચર ખરીદ્યું રોકડ વ્યવહાર પણ અહીંયા શ્રીજી ફર્નિચર આપ્યું છે એટલે કેવો વ્યવહાર ઉધાર હેડીને ઓકે ચાલો એવા જ બીજા ઉદાહરણ છે આપણી પાસે રોકડ કે ઉધાર છે તે સમજાવો રોકડ છે કે ઉધાર તે સમજાવો આવી જ આમાં એટલે પોલ લઈ લો ખબર જ ન પડે ચાર પૂલમ પુલ પૂલમ પુલ પૂલમ પુલ પૂલમ પુલ પૂલમ પુલ

ઓકે આજે ટાઈમ ક્યાં ગયો ખબર જ ન પડી મને ખબર ન પડી આ તો ઓલું કીધું ને એટલે હાલ રોકડ છે કે ઉધાર સમજાવો ભાઈ રોકડ છે કે ઉધાર સમજાવો લેક્ચર પૂરો થાય ને હે એની પછી વિડીયોની નીચે પણ તમે કોમેન્ટ કરી શકશો ઓકે આ લેક્ચર પૂરો થાય ને પછી રેકોર્ડિંગ હોય ને રેકોર્ડ

ચોથું ઉધાર ન આવે એનું કારણ શું છે કે જ્યારે જ્યારે પણ જ્યારે જ્યારે પણ તમે વ્યક્તિનું નામ અને રોકડ ચેક શબ્દ આવે ને હે તો રોકડ ચેક શબ્દને પહેલાં જોવાનું હેડી શું કીધું વ્યક્તિનું નામ અને રોકડ ચેક શબ્દ આવે ને તો રોકડ ચેક શબ્દને પહેલા જોવાનું જો ન હોય આ આ આ ખાલી આટલું જ હોત ને તો આપણે ઉધાર વ્યવહાર થઈ જત એડી ચેક કે રોકડ શબ્દનો ન હોત તો ઉધાર વ્યવહાર રોકડ વ્યવહાર ઓકે યસ ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની ઓકે હવે એમ કીધું હોય કે અર્પિતા પાસેથી પાંચ હજાર રોકડા મળ્યા અર્પિતા પાસેથી રૂપિયા પાંચ હજાર રોકડા મળ્યા હવે આ વ્યવહાર કેવો કહેવાય વ્યવહાર કેવો કહેવાય ઉધાર હોય તો હું અર્પિતા ભવિષ્યમાં આપવાની છે તો આ લખ્યું ખોટું લખ્યું ઉધાર વ્યવહાર હોય રેડી તો આ આ લખ્યું ખોટું લખ્યું છે રોકડા મળ્યા ખબર પડી ને ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની તો કે નામ અને રોકડ શબ્દ હોય તો પેલા કોને જોવાનો રોકડ અથવા ચેક ને જોવાનું પછી જ આગળનું નામ ને એવું જોવાનું ક્લિયર પછી જ આગળનું નામ અને એવું જોવાનું ઓકે ચાલો એના પછી તો કે એના પછી હવે કયા ખાતે ઉધાર થાય ને કયા ખાતે જમા થાય કયા ખાતે ઉધાર થાય કયા ખાતે જમા થાય ને ધ્યાન રાખજો ફરી વખત આપણે કોમેન્ટ કરવા જેવા રહીએ ને કયા ખાતે ખાતે ઉધાર જમા હવે આના આના માટે માટે તો કે બીજી સ્લાઇડ જોવાની બીજી સ્લાઇડ વ્યક્તિ ખાતું તો કે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા માલ મિલકત ખાતું માલ કે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત જાય તો જમા અને ત્રીજું શું હતું તો કે ઉપજ ખર્ચ ખાતું ખર્ચ કે નુકસાન ઉધાર આવક કે ઉપજ જમા રેડી ઓકે હાલો સૌપ્રથમ તો કે સૌ પ્રથમ હવે આપણે આગળ વધીએ તો હવે આપણે પાપા પગલી કરવાની છે એકાઉન્ટમાં પાપા પગલી કરવાની છે રૂપિયા આઠ નો માલ પંદર હજારમાં નીલીમાં ને વેચ્યો રકમ નથી જોવાની રકમ છોડો ખાલી કયા ખાતે ઉધાર કયા ખાતે જમા આપણે બે વિગત ભાઈ ઉધાર જમા નહીં બે વિગત જોવાની છે કોણ ઉધાર થાય ને કોણ જમા થાય એ જોવાનું છે એટલે આપણે ધંધો આપણે શું કર્યું નીલાને વેચ્યો આપણે કોને વેચાણ કર્યું છે નીલાને નીલાને વેચાણ આપણે કર્યું છે તો નીલા કોણ થઈ હું ધંધો છું મેં નીલાને વેચાણ કર્યું નીલા વ્યક્તિમાં આવે તો આ વ્યક્તિ લાભ લેનાર કે આપનાર હું લીન હું ધંધો છું હું ધંધો છું આપણે કોના હિસાબ કરવાના ધંધાના ધંધાએ નીલાને માલ વેચ્યો અને નીલા આવે વ્યક્તિમાં તો નીલા લાભ લેનાર લાભ લેનાર થાય ને અને લાભ લેનાર નું ખાતું શું થાય ભાઈ લાભ લેનાર નું ખાતું શું થાય લાભ લેનાર ઉધાર કેમ થઈ નીલા ઉધાર કેમ થઈ સાહેબ હું ધંધો છું તમે જ ધંધો છો એવું તમારે વિચારવાનું છો તમે જ ધંધો છો તમે નીલાને માલ વેચ્યો તમે નીલાને શું કર્યું માલનું વેચાણ કર્યું એટલે નીલા વ્યક્તિ થઈ હેડી તમારી પાસેથી નીલા આ નીલા છે મારી પાસેથી નીલા માલ લઈ જાય તો નીલા લાભ લેનાર લાભ લેનારનું ખાતું ઉધાર રેડી ઓકે તમે શું કર્યું છે તો કે સાહેબ વેચાણ કર્યું હોય શેનું વેચાણ કર્યું છે માલનું માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડી ગયો સાહેબ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડી ગયો માલ કે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત વેચો તો જાય ગયો રેડી એકદમ શાંતિથી આ સાત ખબર પડશે પછી બધા દાખલામાં ખબર પડશે બધા દાખલામાં રેડી આમાં બે બે ખાતા એવા ખબર પડે ને આમાં બે ખાતા એવા એક તો વ્યક્તિ ખાતું આવ્યું અને બીજું માલ મિલકત ખાતું એવું હવે બધું મિક્સ આવશે હવે બધું શું આવશે મિક્સ એટલે મિક્સ તૈયારી કરવાની રહેશે રેડી ઓકે ચાલો બાકીનું તો કે બાકીનું આપણે આવતીકાલે જોવાના છીએ રાઈટ પરીક્ષામાં આવું પૂછાય આવું પૂછાય ચાર પૂછાય ચાર તો ચાર ગુણ ત્રણ પૂછે તો ત્રણ ગુણ આ મોટું છે એટલે અને આ અડધા અડધા ગુણમાં ઓકે સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે નવા ટોપિક સાથે કહેવાય છે કે દરેક શાળાઓ મહાન છે દરેક શિક્ષકો મહાન છે દરેક વિદ્યાર્થીઓ મહાન છે જય હિન્દ જય ભારત